टी टू सात सौ माइनस टी वन पांच सौ भाग्या सात सौ गुणिया पांच सौ थी बेटा आटली किमत मुकी दी थी हम दीकरा शू कर ध्यान आपजो

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું હોય બેટા વેગ અચળાંકના એકમ માટેનું સૂત્ર છે અને આ પ્રશ્ન અલગ અલગ ક્રમની પ્રક્રિયા માટે અવશ્ય પૂછાય છે તો વેગ અચળાંકનું સૂત્ર શું છે ધારો કે કોઈ પણ એન ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું એકમનું સૂત્ર છે એકમ દર્શાવવા માટેનું સૂત્ર છે સાંદ્રતા રેસ ટુ એન માઇનસ એન સાંદ્રતાની એન માઇનસ વન ઘાત બરાબર ઇન્ટુ સમય ઇનવર્સ જ્યાં એન તમારો પ્રક્રિયાક્રમ છે જો તમે શૂન્ય મૂકી દો તો સોરી સાંદ્રતા રેસ ટુ વન માઇનસ એન આવશે બેટા હા સાંદ્રતા રેસ ટુ વન માઇનસ એન ઇન્ટુ સમય ઇનવર્સ જો અહીંયા શૂન્ય મૂકી દો તો શૂન્યક્રમની પ્રક્રિયાનો એકમ થઈ જાય સાંદ્રતા રેસ ટુ એ સાંદ્રતા રેસ ટુ વન સમય ઇનવર્સ તો આપણે અહીંયા શૂન્યક્રમ છે

डन बेटा तो साचो जवाब आए मोल प्रति लीटर सेकंड वर्स तो साचो जवाब आई गयो ऑप्शन नंबर ए नेक्स्ट एमसीक्यू पर आगे बेटा

सही कहो बेटा। हमें आना पर थी जो आलेख दूरी है, तो y बराबर m x वर्ता c। तो जो m ऊपर x ऊपर बेटा 1 by t लो तो तुमने m ढाल सूम मिली गयो बेटा, minus e a भाग्या b point 363 r बराबर जे तो थी थी आर, चे बेटा, तो minus e a भाग्या 2.303 r विकल्प नंबर b four बॉम्बे तमारो साचो जवाब छे डन बेटा।

તો યસ સાચો જવાબ આવી જાય છે દી ફોર દિલ્હી સાંદ્રતાથી સ્વતંત્ર છે બીજું એક અહીંયા તમને હું એક્સ્ટ્રા કરીને એક સૂત્ર આપી દઉં જેના પરથી પણ પ્રશ્નો આવતા હોય છે તો અર્ધઆયુષ્ય સમયનું સૂત્ર છે કે અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાની સાંદ્રતાની એન માઇનસ વન ઘાતના સમપ્રમાણમાં છે જુઓ શૂન્યક્રમની પ્રક્રિયા માટે શૂન્ય મૂકો તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વન માઇનસ વન ઝીરો તો સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયું દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ આર ઝીરોના સમપ્રમાણમાં થશે તો આ સૂત્ર પરથી તમે ગણી શકો દાન બેટા નેક્સ્ટ એ બી ઇટ ગીવ એ પ્લસ બી શૂન્ય ક્રમની પ્રક્રિયા છે જો વેગ અચળાંક આટલો છે બરાબર છે તો એના ઉત્પાદનનો વેગ કેટલો હશે

ઉડી ગયું બેટા માઇનસમાં એક હજાર ભાગ્યા જુઓ બેટા બોર્ડમાં તો આપણે કેલ્ક્યુલેટર અલાઉડ છે તો એક હજાર ભાગ્યા માઇનસમાં આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ કરી દો તો જવાબ મળે છે એકસો વીસ પોઈન્ટ અઠયાવીસ અને ઝૂલમાં મળે છે બેટા તો આ રીતે આપણને ઢાળનું મૂલ્ય મળી શકે એકસો વીસ પોઈન્ટ અઠ્યાવીસ માઇનસમાં અને એ પણ ઝૂલમાં ડન બેટા નેક્સ્ટ એમ શીખ્યું જુઓ शून्य क्रम प्रक्रिया माटे, आर विरुद्ध समय ना ढाल मूल्य विरुद्ध छे बेटा सुधारी देजो समय ना, आलेख नु मूल्य जुओ सूत्र शुभ शून्य क्रम प्रक्रिया माटे याद करो बेटा आर बराबर माइनस के प्लस आर जीरो हतु बेटा सूत्र हवे आने आपने सरखायो तू बेटा वाई बराबर सॉरी यहाँ आर आवश्यक आर जीरो ने तो आर बराबर माइनस के टी प्लस आर जीरो तो वाय बराबर बेटा एम एक्स वत्ता सी वाय अक्स पर सांद्रता ले लो एक्स अक्ष पर समय तो ढा शू मे ढा माइनस के मैं शून्य क्रम की प्रक्रिया ढाई किमत माइनस के मैसे आड़ी जाए बेटा नेक्स्ट एमसीक्यू बेटा प्रथम क्रम की प्रक्रिया ने

નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી એટલે કે જે ખોટું છે તેને ઓળખો સક્રિયકૃત સંકીર્ણ ઘણા જ નિર્બળ બંધ બનાવે છે સાચી વસ્તુ છે સક્રિયકૃત સંકીર્ણ લઘુત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે ખોટું બેટા સક્રિયકૃત સંકીર્ણ કેમ અસ્થાયી હોય એની સ્થિતિ ઉર્જા ખૂબ વધારે હોય છે એટલે અસ્થાયી હોય સંકીર્ણકૃત સંકીર્ણ અલ્પજીવી અણું છે સાચી વસ્તુ છે બેટા સક્રિયકૃત સંકીર્ણ તેની આંદોલિત ગતિના કારણે તૂટે છે એ પણ સાચું છે તો ખોટું વિધાન કયું છે બેટા તો ખોટું વિધાન છે સક્રિયકૃત સંકીર્ણ ખૂબ જ લઘુત્તમ સ્થિતિ જ ઉર્જા ધરાવે છે જે વિધાન ખોટું છે ડન બેટા નેક્સ્ટ ક્વેશ્ચન પ્રાથમિક પ્રક્રિયા ટુ એસ ઓ ટુ વત્તા ઓટુ ઇટ ગિવ્સ નીપજ

બરાબર બેટા અને બેટા આમાં તમે બધા જાણો છો કે આ જે હાઈટ છે આ જે તમે બતાવશો એ સક્રિયકરણ ઊર્જા કહેવાય પુરોગામી માટે ઈ ફોરવર્ડ લખાશે પ્રતિગામી માટે બેટા ઈ બેકવર્ડ આવશે તો હવે બેટા તમે પ્રક્રિયા પરથી જોઈ શકો છો કે ઈ ફોરવર્ડ મોટું છે જ્યારે ઈ બેકવર્ડ નાનું છે

ક્લિયર બેટા પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધારે હોય જ્યારે પ્રતિગામીની ઓછી હોય છે નેક્સ્ટ વસ્તુ બેટા નેક્સ્ટ એમસી કહ્યું પ્રક્રિયકની સાંદ્રતા વર્ષિસ સમયના આલેખનું ઋણ ઢાળનું ઋણ મૂલ્ય શું સૂચવે છે જુઓ પ્રક્રિયકની સાંદ્રતા વર્ષિસ સમયનો આલેખ ઋણ મૂલ્ય તે શેમાં મળે છે બેટા શૂન્યક્રમની પ્રક્રિયામાં શૂન્યક્રમનું સમીકરણ આપણે જોયેલું છે કે આર ઇટ ગિવ્સ आलेखनी बात करी तो समीकरण आ क्रम बराबर एम एक्स प्लस सी वाय अक्ष पर आर लीध एक्स अक्ष पर समय लीधो ढाल शू मल्यू बेटा माइनस के मल् तो आ प्रक्रिया शून्य क्रम तो 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 प्रक्रिया है बराबर शू सूचव तो आ प्रक्रिया शून्य क्रम प्रक्रिया

કયો પ્રક્રિયાક્રમ મળે છે મોસ્ટલી એ દ્વિતીય પ્રક્રિયાક્રમ મળતો હોય છે તો 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 જો દ્વિતીય પ્રક્રિયાક્રમ હોય એનો એનો એકમ એકમ શું આવશે બેટા આવે છે સાંદ્રતા રેસ ટુ સાંદ્રતા ટુ એન માઇનસ વન ઇન્ટુ સમય ઇનવર્સ સોરી સાંદ્રતા ટુ વન માઇનસ એન સમય ઇનવર્સ હવે બે મૂકી દો સાંદ્રતાની જગ્યાએ શું મૂકી દઈએ છે મોલ પ્રતિ લીટર બેટા અને અહીંયા વન માઇનસ ટુ મૂકી દો અને સમય ઇન્વર્સ વન માઇનસ ટુ માઇનસ વન તો લીટર પ્લસ થઈ ગયું અને સમય ઇન્વર્સ તો આ એકમ મળશે મોલ ઇનવર્સ લીટર અને સમય એટલે મિનિટ ઇન્વર્સ છે તો વિકલ્પ નંબર એ તમારો સાચો જવાબ છે

अनुकूल प्रक्रिया क्रम शु आयो कुल प्रक्रिया क्रम शु आयो तो कुल प्रक्रिया क्रम बराबर एक वत्ता थ्री बाय टू तो बराबर फाइव बाय टू आई गयो बेटा कुल प्रक्रिया क्रम फाइव बाय टू आयो हवे जोवानी वस्तु एक है छे आमा आपने के प्रक्रिया क्रम तो आई गयो पर शु आ प्रक्रिया प्रारंभिक हशे के नहीं समझाओ तो जुओ बेटा जो आ प्रक्रिया प्रारंभिक होत लखु छु बेटा जो आ प्रक्रिया प्रारंभिक अथवा प्राथमिक होत बराबर चे। तो आण, तो एक केस में बेटा तत्व योग मित्तीय गुणाक तत्व योग मितीय गुणाक प्रक्रियकना

जो प्रक्रिया प्राथमिक होत तो प्रक्रिया क्रम बे था, तो प्रक्रिया क्रम बे था, पर ए छे नहीं माटे कही सको तमे के आ प्रक्रिया प्रारंभिक प्रक्रिया नथी बोलो क्लियर छे बेटा आटली वस्तु नेक्स्ट क्वेश्चन जुओ शून्य क्रमनी प्रक्रिया ने પૂર્ણ થવા લાગતા સમયની ગણતરી કરવા માટેનું સમીકરણ તમારી પાસે વેગ અચળાંકનું સૂત્ર શું છે તો તમે લખી શકો કે વેગ અચળાંક કે બરાબર શું સૂત્ર છે ભાઈ વેગ અચળાંકનું વેગ અચળાંક કે બરાબર શૂન્યક્રમની પ્રક્રિયા માટે છે આ સૂત્ર હવે બેટા એમાં તમને કે છે કે પ્રક્રિયા પૂર્ણ થવા માટે તો તમે લખી શકો બેટા કે પ્રક્રિયા પૂર્ણ થવા માટે

હવે તમને કહે છે કે જો એની સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે એ ન્યુ બરાબર થ્રી ટાઈમ્સ એ કરવામાં આવ્યું તો તમારો વેગ છે તો હું લખું છું બેટા પ્રક્રિયા વેગ એ બી ન્યુ તો એ શું થઈ જાય છે બેટા જૂના વેગ કરતાં સત્યાવીસ ગણો થઈ ગયો સત્યાવીસ ઇન્ટુ પ્રક્રિયા વેગ ઓલ્ડ થઈ ગયું બેટા આટલું ક્લિયર

બંનેને લાગુ પડશે બરાબર તો હવે આ બંનેને લાગુ પાડી દો તો કે થ્રી ટુ ધ પાવર એક્સ બહાર નીકળી ગયો એ ટુ ધ પાવર એક્સ આવી ગયો બેટા તો હવે નવો વેગ હતો એનો અને જૂના વેગનો ગુણોત્તર લઈ લો બરાબર બેટા આ નવો આવી ગયો તો નવો વેગ કંઈક આવો આવ્યો થ્રી રેસ ટુ એક્સ કોમન કે ઇન્ટુ એ ટુ ધ પાવર એક્સ

તો એક્સ બરાબર ત્રણ તમે કહી શકો બેટા કે પ્રક્રિયાક્રમ પ્રક્રિયાક્રમ હશે બરાબર બેટા હશે દાખલો લેધી લાગે પણ છે બહુ સરળ એકવાર નજર નાખી લો હવે બેટા આગળ જોઈએ આપણે નેક્સ્ટ ટાઈમ દાખલો જે પણ જોડકા છે બે માર્કમાં પૂછાઈ શકે બરાબર છે બેટા જોઈ લો શું કીધું છે

શરૂઆતથી અડધો થવા માટે માત્ર સાહીઠ મિનિટનો સમય લાગે છે તો એનો વેગ અચળાંક કે ગણો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જાણીએ છીએ કે કે બરાબર પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ડિવાઈડેડ બાય ટીઆર જો પેપર બધાને પાસ કરવા માટે બોર્ડનું કાઢે લેવલ એકદમ ઇઝી હોય તો આવા એમસી ક્યુ પ્રકારનો દાખલો પણ પાછલા વર્ષોમાં બે માર્કમાં પૂછાયેલો છે તો બે માર્કમાં પૂછી શકે બેટા તો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી डिवाइडेड बाय बस साठ मिनट मूकी दो एक मार्क सूत्र नो एक मार्क जवाब नो तमारा पूरा मार्क आई जाए कैलकुलेटर अलाउड से शांति थी कैलक्युलेटर शन जो कैलकुलेशन कैलकुलेटर नहीं चलतु अत्यारे एक मिनट कई वांधो नहीं आपणे पछी जोईशुं तो बराबर बेटा पॉइंट सिक्स नाइन थ्री भाग्या साठ कर देशो तो आ जवाब आई चलो एक बार फरी ट्राय करी जोईए पर ना नथी डन बेटा तेरी तो जवाब नेक्स्ट क्वेश्चन जुवे स्टोर्ड चलो कई नेक्स्ट क्वेश्चन है हम जुओ हजू भीको आभासी प्रथम क्रम प्रक्रिया समझा भी प्रथम क्रम प्रक्रिया एट्लू एक उदाहरण है अपने लाइ જળ વિભિજન કઈ રીતે થાય છે એની પ્રક્રિયા સમજો તો જુઓ બેટા સી એચ થ્રી સી ડબલ ઓ ટુ સી એચ થ્રી એસ્ટર છે બેટા એનું જળ વિભાજન કરીએ છીએ તો બે નિપજ મળે છે

શરૂઆતમાં ધારો કે બંનેની ઝીરો ઝીરો લઈ લીધી સાંદ્રતા ધારો કે ફેરફારમાં આ ઝીરો પોઈન્ટ એક મોલ પૂરેપૂરું વપરાઈ ગયું આ પણ ઝીરો પોઈન્ટ એક મોલ વપરાયું અને આ કેટલું બનશે પોઈન્ટ વન મોલર અને પોઈન્ટ વન મોલર બની ગયું

उन तो लखु छु समग्र प्रक्रिया दरम्यान पानी सांद्रता खूब वधारे होवा थी खूब वधारे होवा थी तेनी सांद्रता मा तेनी सांद्रता मा,

ડાન બેટા પ્રક્રિયા દરમિયાન શું થયું બેટા પાણીની સાંદ્રતા અચળ રહે છે તો વાસ્તવમાં જ્યારે આ પ્રક્રિયા માટે તમે પ્રક્રિયા વેગ જુઓ ને તો વાસ્તવમાં એ એકચુલી આવું છે કે એસ્ટરની સાંદ્રતા પર પણ આધાર રાખે છે અને પાણીની સાંદ્રતાના પણ એકઘાતમાં છે તો એક્ચુલી એનો ક્રમ તો દ્વિતીય લાગે છે પણ હવે થઈ જાય છે બેટા કે પાણીની સાંદ્રતા તો કેવી રહે છે લગભગ અચળ રહે છે તો એચ ટુ એ કે અચળાંક જોડે ગુણાઈ નવો અચળાંક કેડેસ મૂકી શકાય તો હવે તમે લખી શકો બેટા પ્રક્રિયા વેગ બરાબર કેડેસ ઇન્ટુ એસ્ટરની એક ઘાત આ ડેશ છે હો અને વન ના સમજતા આ કે ડેસ છે ફરીથી લખું છું કે એ કે ડેસ છે વન નથી તો તમે અહીંયા જોઈ શકો છો કે એકચ્યુઅલી પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય હતો પણ એની વર્તણૂક એવી થાય છે કે જે આપણને લાગે છે કે પ્રક્રિયા ક્રમ પ્રથમ છે તો આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય છે અને યાદ રાખજો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયામાં વેગ અચળની પ્રક્રિયા જેવો મળે છે પ્રક્રિયા જેવો મળે છે બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ ડન તો આ હતી તમારી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આ જ રીતે દીકરાઓ સુક્રોઝનું જળ વિભાજન સુક્રોઝમાં પાણી ઉમેરીને જે ગ્લુકોઝને ફ્રુક્ટોઝ મળે છે એ પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે નેક્સ્ટ ક્વેશ્ચન બેટા ચાર માર્કમાં પૂછાનારી થિયરી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક ભાઈ વેગ અચળાંક એટલે કે તો એનું સૂત્ર તારવો અને એના અર્ધઆયુષ્ય સમયની પણ ગણતરી કરો બે વસ્તુ પૂછી છે

माइनस साइन दो तो प्लस क्लियर? बाजू संकलन तो बेटा, बन्ने बाजू संकलन लेता तो शु जाए बेटा इंटीग्रेशन ऑफ वन आर विथ रिस्पेक्ट टू डी आर संकलन आर नू, नी आर सापेक्ष

આર બરાબર આર થશે તો હવે આ કિંમત મૂકી દો હવે આ કિંમત મૂકી દઈએ તો એલ એન આર ટી બરાબર માઇનસ કે ઝીરો વત્તા સી તો તમને સી શું મળી ગયો બેટા સી તમને મળી જાય છે એલ એન આર ટી તો ફાઇનલી આપણું સમીકરણ શું આવી ગયું બેટા જુઓ એલ એન આર બરાબર માઇનસ

બરાબર માઇનસ કેટી પ્લસ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી લોગ આર ઝીરો હવે બેટા લોગ ઉડાડવા માટે આખા સમીકરણ ને બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ભાગી દો તો પ્લસ લોગ આરઝી આવી ગયું બેટા બેટા આ બે સમીકરણ બહુ મહત્વના છે અને બોક્સ બનાવી દેજો આ બે સમીકરણ બેટા બહુ જ મહત્વના છે અને બોક્સ બનાવી દેજો

એલ એન આર તમારી એક્સ પર આવી જશે સમય ટી સમય ટી અહીંયા આવી ગયું બેટા હવે બેટા ઢાળ માઇનસ મળે છે તો ડિફોલ્ટ તમારી આ લાઈન જે છે એ નીચે તરફ જતી મળશે અને બેટા આ આંતરછેદ મૂલ્ય મળ્યું એલ એન આર ઝીરો જેટલું હશે અને આનો જો તમે ઢાળની વાત કરો તો એ માઇનસ કે જેટલું આવશે

એમએક્સ પ્લસ સી જોડે તો આમાં બી તમે જોઈ શકો છો એ પ્રમાણે વાય અક્ષ ઉપર શું આવી જાય છે બેટા વાય અક્ષ ઉપર આવી જશે તમારો અહીંયા લોગ આર એક્સ અક્ષ ઉપર આવી ગયો સમય અને લાઈન એટલે કે રેખા મળશે સિદ્ધિ અને એ મળશે એનો ઢાળ મળશે બેટા એનો ઢાળ મળશે બેટા માઇનસ કે

तो किंत मूक्ट सिक्स थ्री डिवाइडेड बाय सोस वर्ष तो हम जो बेटा थ्री भाग्या सत्तावन सो तीस वर्ष तो झीरो त्रिपल जीरो तो 0.301209 जीरो नाइन जगह हूँ लखू छु 1.209 पॉइंट

ने करता बनाई दो दस बेमत मूक् दो टू पॉइंट थ्री नोट थ्री भाग्या वन पॉइंट टू जीरो नाइन गुणिया दस माइनस चार घत बराबर

એક પોઈન્ટ નેવ ગુણ્યા દસની ચાર ઘાત અને હવે જુઓ બેટા એક પોઈન્ટ છાસઠ સડસઠનો લોગ તો લોગ જોવાની કેલ્ક્યુલેટરમાં ટ્રીક છે તમને શીખવાડી દઉં યુટ્યુબ પર આપણો વિડીયો પણ અવેલેબલ છે લોગ જોવા માટે ત્રણ પદ્ધતિ વાપરવી પડે ત્રણ સ્ટેપ છે પહેલું સ્ટેપ તેર વાર વર્ગમૂળ બીજું સ્ટેપ માઇનસ વન અને ત્રીજું સ્ટેપ ઇન્ટુ ઇક્વલ્સ ટુ ત્રણ

આવડી જાય બેટા બોલો કન્સેપ્ટ ક્લિયર થયો બહુ જ મહત્વનો દાખલો છે પૂછાય છે માર્ક એનું પાંચસો કેલ્વિન તાપમાન અને સાતસો કેલ્વિન તાપમાને અનુક્રમે વેગ આપેલા છે ઝીરો ઝીરો ટુ સેકન્ડ ઇનવર્સ એ પાંચસો કેલ્વીને અને સાતસો કેલ્વીન ઝીરો ઝીરો સાત સેકન્ડ ઇન્વર્સ

एक बे ब्र चार पांच छ सात आठ नौ दस अगर तेर मईनस वन इंटू थ्री फाइव फाइव एट तो मैं जीरो पॉइंट पांच सौ चुम्बालीस एक जीरो पॉइंट पांच सौ चुम्बालीस एक बराबर ई ए भाग्या टू पॉइंट थ्री नॉट थ्री इंटू एट पॉइंट थ्री वन फोर

इंटू ई टू ध पॉवर माइनस ई ए बाय आर टी पर अगेन आ सूत्र वापरीए तो लोचा शू पड़े अपनी पास ए नथी तो आ सूत्र वापरवानी जग्याए फरीथी आनु आज सूत्र वापरीए जुओ पर हवे बेटा हूँ टी टू डेश लई लउ छू अने के टू डेश शोधवू छे तो लॉग के टू डेश भाग्या के वन के वन तरीके आज लई लईशू बराबर

તો હવે આ બંનેનો ગુણાકાર કરીએ બેટા ધ્યાન આપજો ચોર્યાસી ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત હવે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવી દો તો તમે લખી શકો આ બાજુ વ્યવસ્થિત લખીએ છે વેગ બરાબર છ પોઈન્ટ